અંકલેશ્વર ભરૂચને જોડતા માર્ગમાં ભરૂચની આંગળિયા પેઢીમાંથી 45 લાખ રૂપિયા લઈને જતા કર્મચારીને 4 લૂંટારુઓએ મરચાની ભૂકી નાખી તેને લૂંટી લઈ 45 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચ અંકલેશ્વરમાં આવેલી આંગળિયા પેઢીઓમાં લૂંટ કરતી ટોળકી પુનઃ સક્રિય થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. અંકલેશ્વરની મહેન્દ્ર સોમા આંગળિયા પેઢીમાં ફરજ બજાવતા ભરત પટેલ તેમની એક્ટિવા પર ભરૂચ ખાતે આવેલી તેમની બ્રાન્ચ પર આવ્યા હતા, જ્યાંથી તેમણે રોકડા 45 લાખ રૂપિયા લઈને તે એક્ટિવાની ડિક્કીમાં મૂકી અંકલેશ્વર તરફ જવા રવાના થયા હતા. કર્મચારી નર્મદા મૈયા બ્રિજ પસાર કરી ભૂત મામાની ડેરી પાસે પહોંચ્યા હતા. ત્યાં એક બાઇક પર આવેલા 2 શખ્સોએ તેને ચપ્પુની અણીએ રોક્યો હતો. કંઈ સમજે તે પહેલા જ તેની આંખોમાં મરચાની ભૂકી નાખી દીધી હતી અને તેની એક્ટિવાની ડેક્કીમાંથી 45 લાખ રૂપિયા લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. LCB SOGની ટીમોએ તાત્કાલિક નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે. ઘટના એ બની કે મારી ઓફિસથી પૈસા લઈને આવતો હતો પેમેન્ટ 47 લાખ જેવું ડેકીમાં લઈ, એમાં 4 બાઇકવાળા આવ્યા. 4 બાઇકવાળા આગળ આવીને એકટીઓ રોકી અને મારી વાંટ આંખમાં મરચું ભૂખું નાખીને લૂંટ કરી ગઈ. એ લોકોએ આગળ આવીને કીધું, ભાઈ ગાડી ઊભી રાખે, એકટીવા ઊભી રખાય આગળ, અને એમને કીધું ભાઈ શું છે, કોણ છે, ક્યાંથી આવે છે, એમ કરીને મારી પાસેથી પૈસા પડાવી દીધા ચપ્પુ બતાવીને ડેકી ખોલી. ઘટના કેટલા વાગે થઈ? લગભગ 5:45 આસપાસ. આજે લૂંટારો આવ્યા હતા, એમણે તમને શું કહ્યું હતું, કેવી રીતે રોકેલા, કર શું કહીને રોકેલા? એમને કીધું ભાઈ ગાડી ઊભી રાખ, ક્યાં હાય તેરે પાસે હોય છે, એમ હિન્દી બોલતા હતા લોકો. પછી મેં ગાડી ઊભી રાખી, પછી એને મેં કીધું ભાઈ સાહેબ તમે કોણ છો, એટલે એમને કીધું કે અમે પોલીસવાળા છીએ, એમ કરીને એ લોકોએ સીધી મારી એક્ટિવાની જે હતી સીટ દબાવીને ડેકી ખોલી, ડેકી જેવી ખોલી એ લોકોએ એમના કે થોડી મારી ડેકી ખોલીને થેલી કાઢી ભાઈ અને ચપ્પાલ ઉભી થઈ, એટલે એમ લોકો છળીઓ કાઢી એમને મારી દીધું. દાદા તમે ક્યાંથી ક્યાં પૈસા લઈને જાઓ? ભરૂચથી અંકલેશ્વર મારી ઓફિસે લઈ ગયું. કોની પાસેથી પૈસા લીધા હતા? મારી ભરૂચ ઓફિસથી, મારી પોતાની બ્રાન્ચ છે. કેટલી રકમ હતી? 45 લાખ રૂપિયા. શું નામ છે તમારી આંગળી? મારું મહેન્દ્ર સુમા. અને તમારી સાથે બીજા કોણ હતા સાથે? માલ કોઈ ને, હું એટલો જ એક્ટિવ હતો. જીતુ રાણા, S24 ન્યૂઝ, ભરૂચ.